दोस्तों सप्तरंग फिल्म सोसायटी द्वारा आ मूवी नू स्क्रीनिंग करवामां आव्युं छे अने अहींया जे माहौल छे કેમેરામેન જરાક ફેરવજો તો તમે માહોલ જો એક એક અલગ પ્રકારનું એટમોસ્ફિયર અને અહીંયાના વેવ્સ છે તો સૌથી પહેલાં મળીએ કેમ છો સર તો તમે આ સ્પેશિયલી મૂવીનું સ્ક્રીનિંગ માટેનો તમને ક્યાંથી આઈડિયા આવ્યો અથવા તમારો આની પાછળનો ઉદ્દેશ્ય ના આપણે આ એક પ્રકારનું પ્લેટફોર્મ ઊભું કરીએ છીએ હા જે સપ્તરંગના નામથી છે અને જે પ્લેટફોર્મ ઉપર આપણે જનતા સુધી પહોંચાડવા લાયક જે પિક્ચરો છે જેના માધ્યમથી આપણે જાણકારી ચલચિત્રના માધ્યમથી પહોંચાડી શકીએ એવું પ્લેટફોર્મ પર લાવીને અને આજે જે આપણે શો રાખ્યો છે એ જે એકચ્યુઅલના સમાજના સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર્સ કહેવાય એમના માટે પ્રી સ્ક્રીનિંગ રાખ્યું છે જે લોકો આગળ જતા એ પ્લેટફોર્મના માધ્યમથી લોકો સુધી મૂવી વધારેમાં વધુ જોવાય એનું માધ્યમ બને એના માટે આપણે પ્રયોગ કરીએ છીએ. તો આ એક એવી જ મૂવી છે જે આપણા ભારતમાં આતંકવાદીઓ કરતાં ખતરનાક જે નક્સલીઓનું જે કારસ્તાન ચાલે છે તે તત્કાલીન સરકારો દ્વારા કે લિબરલો દ્વારા જે સપોર્ટ કરવામાં આવે છે તેના મનસૂબા લોકો સુધી પહોંચાડવા માટે આ એક ફિલ્મ માધ્યમ બન્યું છે લોકો સુધી મેસેજ પહોંચાડવા. દોસ્તો હજી મૂવીનું સ્ક્રીનિંગ ચાલુ થયું નથી, આપણે ઇન્ટરવ્યુમાં ફરી વખત પાછા મળીશું. ફિલ્મ બતાને કે બાદ એસા સમજ મે આતા હૈ કે એસા ભી કુછ जो आंतरिक दुश्मन के तौर पे काम कर रहे हैं, जैसे हमने केरला स्टोरीज देखा था, हमने कश्मीर फाइल्स भी देखा था, तो ऐसे ही सेम ये बस्तर मतलब जहाँ पे देश के 76 जवानों को इंटरनल जो माओइस्ट नक्सलिस्ट जो है उन्होंने उनको मार दिया था, उसके ऊपर ये पूरा स्टोरी है. तो आप सभी ये स्टोरी को एंजॉय करिए. તો આ મૂવી જોઈને બહાર આવ્યા ને ત્યારે લિટરલી આપણા રૂવાડા ઊભા થઈ જાય. આપણે આપણી કલ્પના બહાર વિચારી શકીએ કે આવું થઈ શકતું હશે? આપણે સુરત જેવા સિટીમાં રહેતા હોય ત્યારે આપણે દિમાગમાં ન આવે એ લેવલ હતું. મારી સાથે અભિષેકભાઈ છે, તમે આ મૂવી વિશે થોડું જણાવજો. વેલ, ગુજરાતમાં રહેતા દર્શકોને તો નહીં ખબર હોય, પણ આ હકીકત જોઈને તો આપણને બહુ ખુશનસીબી થાય છે કે આપણે ગુજરાત જેવા રાજ્યમાં રહીએ છીએ અને બહુ સેફ ફીલ કરીએ છીએ. ત્યાંના જે નગરજનો માટે આપણી હમદર્દી અત્યારે વધી ગઈ છે, સ્પેશિયલી આવા રાજ્યોમાં કે જ્યાં નક્સલવાદી હજી પણ છે. અને આ મૂવી મારફતે જે ભારતવાસીઓમાં આંખ ખોલવામાં આવી છે અને આવા ઇનિશિયેટિવ લેવા જ જોઈએ. અને સ્પેશિયલ થેન્ક્સ ટુ ધીસ મૂવી પ્રીમિયર અને આ ફિલ્મ કે જે દર્શકો માટે એક નવા પર્સ્પેક્ટિવથી વ્યુઅર્સને એક નવો નજરિયો આપે છે, દેશવાસીઓ માટે કે જે નક્સલવાદીઓને પ્રમોટ કરતા હોય કે જે નાગરિકોને આ બીદામાંથી ગુજરવું પડતું હશે એના માટે આપણી હમદર્દી છે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. થેન્ક યુ. અસ્તર કા પ્રેમિયર શો રખા હૈ એન્ડ મેં ખુદ આસામ સે હું, સો મેને ઉલ્ફા ઇન સારી જો નેક્સ્ટ લાઇક્સ હોતે કાફી સારે ઉનકો મેને ખુદ મહેસૂસ કિયા હૈ. સો મેં બહોત થેન્કફુલ હું હમારે પ્રધાન સેવક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જી કે આને કે બાદ જો હમ દેખ પા રહે હૈ કિસ તરહ સે યે સારે એરિયાઝ ઉલ્ફા યા કિસી ભી તરહ કે એક્સ્ટ્રીમિસ્ટ પાર્ટી સે દૂર હો ચુકે હૈ. સો ઇસ ચીઝો કો હમ ચાહેંગે કે પૂરા ભારત દેશ દેખે ઓર મહેસૂસ કરે જો દર્દ વહાં કે લોગો ને મહેસૂસ કિયા હોગા કાફી સાલ પહેલે, પર આજ શાયદ હમારે પ્રધાનમંત્રી મોદી જી કે કારણ કાફી સારે લોઝ એન્ડ ઓર્ડર્સ મેં બહોત સારે ચેન્જસ આ ચુકે હૈ જિસકે કારણ શાયદ આજ હમ જો ઇતના સુરક્ષિત એન્વાયરમેન્ટ મેં જી રહે હૈ, ગુજરાત હો ચાહે આસામ હો ચાહે કોઈ ભી એરિયાઝ હો, ઉસકા પૂરા શ્રેય હમ પ્રધાનમંત્રી જી કો દેના ચાહેંગે. નક્સલવાદી માઓવાદી. That's a beautiful movie, super direction, class editing,
एंड वंडरफुल शो बीन ऑर्गेनाइज बाय रितु राठियन ग्रुप ऑफ रुंठा फैमिली. सो वी हैव सो इज देम. Every Surti, every Gujarati, and every Indian must watch that movie. Out of 5, I give you 4.8. Thank you. Hey, picture zone बाहर आया पची एकलो एक्टिव थाई छे के हमें भी आ वस्तु आपने नंदर अंदर अस्ती अने आवी वस्तु आपने प्रेक्षकों ने वधारे वधारे केम जोवाय अने ई प्रमाणे रिव्यू बधाने सारा सारा मळी रह्या छे तो ई प्रमाणे भी गुजरातनी जनताने लोकप्रिय थाय वधारे आ पिक्चर उपर अने आदेश है कि राजनीति उपर भी आ पिक्चर जो लोग जोड़े तो भी सारू है ये मेरी अपेक्षा है. चौक्सपणे मारी व्यक्तिगत तमने बात करूँ ने तो अत्यार सुधी बॉलीवुड नी अंदर लाल सलाम अने आने फेवर करती वस्तु वधारे बतावामां आवी जे डार्क साइड है डार्क साइड बहु ओछी बतावामां आवी है. आ मूवीनी अंदर सिच्युएशन ई है कि पोताना बाळकोने भणाववा होय अने भणवा माटे स्कूल में एडमिशन लेवू होय एम छतां पण एना एना परिवारजनने केटलो संघर्ष करवो पड़े ये भी मूवीमां बतावामां आव्युं छे. તમે કલ્પના ન કરી શકો એટલો પ્રોપોગેન્ડા તૈયાર કરવામાં આવ્યો છે કે જે પૈસાની મોટા ખજાના ખોલી નાખવાની અંદર આવે છે અને છોકરાને ભણાવવા માટે અને મેઇન વસ્તુ સૌથી ટ્રેજેડીની વસ્તુ એ છે કે એક તમે ભારતમાં રહી અને છત્તીસગઢના જેવા શહેરના અમુક ભાગની અંદર એક સમયે તમે રાષ્ટ્રધ્વજ પણ ફેરકાવી નહોતા શકતા. આટલું બધાનું કોન્સન્ટ્રેશન હતું જમ્મુ કાશ્મીરની અંદર પણ જે કોઈનું ધ્યાન જ નહોતું. થેન્ક્સ ટુ અત્યારની આપણી ગવર્મેન્ટ સીઆરપીએફના જવાન આપણા પોલીસ જવાન અને વર્તમાન સમયની થોડી ઘણી સરકાર આમાં કોઈપણ આપણો ક્રેડિટ તો ઓછું કદર નહીં કરી શકીએ પણ અત્યારે લોકો શાંતિથી જીવી શકે છે એનું ચોક્કસ કારણ કહી શકીએ કે અત્યારની ગવર્મેન્ટ. ચોક્કસપણે આ ફિલ્મને કોઈ રિવ્યૂ નથી આપવા માગતો પણ આ ફિલ્મ એક મેસેજ આપે છે અને એ મેસેજ એ છે કે નક્સલીઓ ક્યાં ક્યાં ઘૂસી શકે કઈ કઈ કક્ષા સુધી જઈ શકે. ફરી વખત મળીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.